ગોંડલની ખાનગી સ્કૂલની હોસ્ટેલના બેજવાબદાર સંચાલકોની બેદરકારીને કારણે એક બ્રાહ્મણ પરિવારનો દીવો બુજાઈ ગયો હતો. માળિયાહાટીના હવેલીના મુખિયાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શિક્ષણ સંસ્થાના બેદરકારીભર્યા વહીવટને કારણે અશ્રુભરી આંખે અંતિમ વિદાય આપવી પડી. મૃતકના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સતત 4 દિવસ થયા તબિયત કથળતી હોય અને સામાન્ય BHMS ડૉક્ટર પાસે સારવાર કરાવી કથળતી તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી અને રવિવાર હોય કોઈ ડૉક્ટરે હાથ પકડ્યો ન હોય વાહલ સોયો ગુમાવવો પડ્યો છે. ધોળકિયાના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડતા મદદ કરવાને બદલે આ લોકોની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવવો પડ્યો છે. માળિયાહાટીના રહેવાસી અને અત્રેની ગોવર્ધનનાથજી હવેલીમાં મુખિયાજી તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક, 2 દીકરીઓ અને 1 17 વર્ષીય પુત્ર ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામને સંસ્થાની બેદરકારીને કારણે મોત થયું હોય માળિયાહાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવો મોટી સંખ્યામાં સદગતની અંતિમયાત્રા નીકળતા શોક સાથે સંસ્થા પર રોષ પ્રગટ્યો હતો. મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદને બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખોમાં અશ્રુ રોકી શક્યા ન હતા. મૃતક શ્યામને તેના પિતરાઈ સાવન અને બંને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આંખે શોકભેર વિદાય આપી હતી. વૈષ્ણવો સાંજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમયાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ અર્પી હતી. રિપોર્ટર વિનોદ બિરુજાતલા, માળિયાહાટીના. રક્ષાબંધનના પર્વ નિમિત્તે માળિયા બ્રહ્મ સમાજની અંદર એક અમારો માળિયાનો અહીંના હવેલીના મુખિયાજી શ્રી લલિતભાઈ અમને એમના પુત્ર ગોંડલ ખાતે ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા તેની ઉંમર 17 વર્ષ. કોઈપણ અગમ્ય કારણસર ત્યાં હોસ્ટેલમાં તેમને ઝાડા ઉલટીને એવું બીમારી થતાં ત્યાં પ્રાથમિક સારવાર આપી અને બીમારી વધી જતાં તેઓ હોસ્પિટલે ન પહોંચી શક્યા એવું અમને સાંભળવામાં આવ્યું છે. જે કંઈ બનાવ બનાવ હોય તે પણ એટલું ખરું કે જે હોસ્ટેલમાં રહેતા એને આવી એક નાની એવી બીમારી હોય તો સારી હોસ્પિટલમાં સારવાર આપવાની સુવિધા રાખવી જોઈએ એવી અમારા સૌની લાગણી છે. આજે આ શોકની અંદર સમગ્ર વૈષ્ણવ સમાજ, માળિયાનો બ્રહ્મ સમાજ એવા શોકમાં ડૂબી ગયું છે. આજનો દિવસ આજે જેને આ ભાઈ શ્રી શ્યામ કે જેનું આજે અવસાન થયું છે તેની બે બેન ને એક ભાઈ એ બહેનોએ બિચારી 4 દિવસ પહેલાં એના આરોગ્યથી રાખડી બાંધવાની લીધેલી આજે એમના મૃતદેહને રાખડી બાંધવી પડી એનાથી વિશેષ દિવસ અને દુઃખ થયું હોય આપણા માટે. આજે એના મા બાપનો એટલો જ દીકરો કે જેની માટે જીવનભરનું ચકરી દસ્યું હતી કે કાલ સવારે દીકરો મોટો થતી હશે કેવી કેવી અપેક્ષાઓ હતી અને આ બનાવથી સમગ્ર માળિયા ગામની અંદર, વૈષ્ણવ સમાજની અંદર અને સમસ્ત બ્રહ્મ સમાજની અંદર ખૂબ જ દુઃખની લાગણી થઈ છે. અમે માળિયા બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવ સમાજ સમગ્ર ગામ વતી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ જેને આત્માને શાંતિ આપે અને મા બાપ અને બહેનોને ખૂબ જ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. છોકરાને મજા નથી, એમના વાલીને કોઈ જાણ કરવામાં ના આવી, છોકરાને કોઈ સારા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં ના આવી, એક હોમિયોપેથી નાનામાં નાના ક્લિનિકમાં છોકરાને 4 દિવસ ત્યાં ગોળી આપવામાં આવે છે, એના પછી છોકરાને એડમિટ કરવામાં આવે છે, છોકરાને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. તો એવું કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં ડિસ્ચાર્જ પેશન્ટને રિકવરી થયા વગર કરે. હવે એને ખાલી એક બાટલો ચડાવીને એડમિશન ફોર્મ ભરીને ડિસ્ચાર્જ કરી લીધું અને હોસ્ટેલે પાછા પેરેન્ટ્સની પરવાનગી વગર લઈ આવ્યા. ન એડમિશનની જાણ પેરેન્ટ્સને કરી, ન બાટલાની જાણ પેરેન્ટ્સને કરી. કોઈ સાદા ડોક્ટરના ક્લિનિકમાં 4 દિવસ છે એને દુખાવો પેટમાં હતો, કોઈ જાતની જાણ પેરેન્ટ્સને નથી થયેલી. હવે આગલા દિવસે એને જ્યારે ક્રિટિકલ કન્ડિશન લાગે છે ત્યારે છોકરો વધારે દુખાવો મહેસૂસ કરે ત્યારે એ
વાલીને જાણ કરે કે તમે છોકરાને લઈ જાઓ, એટલે હોસ્ટેલમાંથી 30 જ મિનિટ માટે છોકરો અમારી પાસે આવે છે. અને એ 30 મિનિટમાં અમે ન કોઈ એમડી પાસે પહોંચી શકીએ છીએ, ન રાજકોટ જઈ શકીએ છીએ, ન અમે ક્યાંય જઈ શકીએ છીએ. હવે એવી અડધી કલાકની પરિસ્થિતિમાં રવિવારે બપોરના 2 વાગે એ અમને છોકરો સોંપે છે અને 3:30 વાગે ડેથ કન્ફર્મ થઈ જાય છે. હવે 2 થી 3 ની વચમાં અડધી જ કલાક ગણીને મને 35 મિનિટ મળેલી. એ 35 મિનિટમાં મારે એને રાજકોટ લઈ જાઓ, મારે એને એમડી પાસે લઈ જાઓ, જેને ફોન કરું ડૉક્ટર કોઈ હાજર નહીં. હવે સ્કૂલવાળાની જવાબદારી છે કે આવું થાય તો માથે હાજર રહે. એ રાતના 9 વાગે પહોંચે છે, 5 કલાક પછી. એનું કહે છે કે ગોંડલમાં અમે ટ્રાફિકમાં ફસાણા હતા. હવે અમદાવાદનું કે મુંબઈનું ટ્રાફિક તો છે નહીં કે જે 5-6 કલાક લાગે. એના પછી પણ એ આવીને પોતાનું ખોટાના સ્ટેટમેન્ટ આપી દે છે કે અમે છોકરાને એટલા માટે ટ્રીટમેન્ટ આપી કે અમે એમના ઘરને એકદમ ફેમિલી રીતે ઓળખીએ છીએ, પારિવારિક સંબંધ છે, અને એમના મમ્મી પપ્પાને સેલેરી અમે આપીએ છીએ, એટલે અમે એમને જાણ નથી કરેલી. એવું કંઈ જ બનેલું નથી. એ લોકો સેલેરી આપતા. હવેલી બાવાશ્રીની છે એ માછા અટલા જૂનાગઢમાં બાવાશ્રી જે છે એમની હવેલી અહીંયા છે અને સેવા આપે છે. ધોળકિયાવાળા વૈષ્ણવ છે એની કોઈ હવેલી નથી, છતાં પણ એવું સ્ટેટમેન્ટ આપીને ત્યાંથી નીકળી જાય છે કે સિચ્યુએશન બગડે નહીં. તેના પછી પણ કોઈ જાતની જાણ નથી કરતા. અને છેલ્લે અત્યારે અમે પોસ્ટમોર્ટમમાં જઈએ ત્યારે ડૉક્ટર એવું કહે છે કે છોકરાની પરિસ્થિતિ જોઈને અમે એવું કહી શકીએ કે કદાચ જો એમડી પાસે છોકરો જાત ને તો કાલ સવારે એ છોકરાને કંઈ ના થાત. એમે BHMS એ ડૉક્ટરે એવી દવા આપી દીધી કે કોઈ એમનું કામ નહોતું. પ્લસ એવો સાદો ડૉક્ટરે કોઈને રિફર નથી કરતો. 2 દિવસથી એનું કામ નથી તો હું સુકામે ત્યાંને દવા આપે છે. એને ખબર છે મારું કામ નથી તો બીજાને રિફર કરે. એને ખબર છે કે નથી ત્યાં મારું જરૂર જ નથી તો બીજાને કહી દે તો અમે લઈને રાજકોટ જઈ આવીએ. ઉપરથી ડૉક્ટરે એવું લખી દીધું છોકરાને એડમિટ કરવાનું. PM માં એવું કહે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં એવું લખેલું છે કે છોકરાને એડમિટ કરો, છતાંય એડમિટ ક્યાંય કરેલ નથી. અને 3 વાગે જ્યારે હોસ્ટેલને ખબર પડે છે કે છોકરાની સિચ્યુએશન વધારે બગડી છે ત્યારે ડિસ્ચાર્જ ફોર્મ ભરી અને એ વાલીને કહે છે કે તમે છોકરાને લઈ જાઓ ને 2 દિવસ આરામ કરીને મૂકી જાજો. અને એની 1/2 કલાકમાં વધારે તબિયત બગડે અને કોઈ MD હાથ નથી ચાલતો. એ જે BHMS-એ સવારે ટ્રીટમેન્ટ કરી એ પણ હાથ નથી ચાલતો. અને 1/2 કલાકમાં રસ્તામાં વચ્ચે જ અમારા ખોરામાં એનું મૃત્યુ થાય છે ત્યારે. અને બીજું એક સ્ટેટમેન્ટ એ ખોટું એ આપે છે કે છોકરાને 2 બાટલા દીધા, ત્યારે છોકરાએ ખુદે કીધું શ્યામ મારી સાથે હતો, અમે રસ્તામાં હતા ત્યારે અમે પૂછેલું, શ્યામે કીધું કે નહીં ભાઈ મને 1 બાટલો દીધો છે, શ્રદ્ધા હોસ્પિટલ નથી. અને એને મેં પાછું રીકન્ફર્મ કર્યું ઈજ મેડિકલના ક્લિનિકના ફોન દ્વારા કે ડૉક્ટર સાહેબ તમે કેટલા બાટલા દીધેલા, તો કે 1 જ બાટલો દીધેલો. તો પછી સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને 2 બાટલા ચડાવ્યા એવું શું કામ કીધું, ક્યાં કારણ સર કીધું, એને ખોટું બોલવાની કેવી પરિસ્થિતિ આવી? હજી સુધી ઘરે ખબર નથી છોકરાને કેટલા દિવસથી આ પેટમાં દુખતું હતું, કેટલા દિવસથી આ તકલીફ છે, એને કઈ ગોળી એમને આપી છે. એમને છેલ્લો 1 જ રિપોર્ટ ડાયરેક્ટ લખીને આપી દીધો. ન કોઈ સ્કૂલ ફીની બાબતમાં તો બોલ્યા જ છે, તો મેં કીધું છે. ન કોઈ જાતનો રિપોર્ટ કર્યો, ન કોઈ જાતનું બ્લડ ચેકિંગ કર્યું, ના યુરિન ચેકિંગ કર્યું. એના વગર એમને એક નોર્મલ પેરાસિટામોલ આપી દીધી ને કે ઠીક થઈ જશે. હવે દિવસે ને દિવસે તબિયત બગડતી જાય. છેલ્લે દિવસે તમને એમ કહે કે હવે તમારો છોકરો રાખો આ જગ્યાએ, કોઈ પણ વાલી હોય એને ક્યાં લઈ જશે? 1/2 કલાક ભાઈ સામનો મોટો ભાઈ છું. એમને ગઈકાલે રાત્રે પરમ દિવસે રાત્રે અચાનક તકલીફ પડી હતી અને એને કોલ કરવામાં કહેવામાં આવેલું એના પેરેન્ટ્સને કે એને ઝાડા ઉલટી થઈ ગયા હતા, બરોબર એવું કહી અને એને હોસ્પિટલે દાખલ કરી દીધો. ત્યાં એડમિટ કરેલો, 1 બાટલો ચડાવેલો અને બાટલો ચડાવીને ફરી હોસ્પિટલે લઈ ગયા. હોસ્પિટલે લઈને ગયા પછી પાછા ત્યાં જઈને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી દીધું કે હવે તમે છોકરાઓને લઈ જાઓ, અત્યારે છોકરાઓને રેડી છે, 2 દિવસનો ટાઈમ આપે છે, 2 દિવસ પછી એની પરીક્ષા છે, તો પરીક્ષામાં હાજર રહેવું જોઈશે, આ કારણ કીધું. એટલે એનો ફોન મારા બંને વિને આવેલો અને મારા બંને વિએ મને જાણ કરી કે ભાઈ તું અહીંયા છો તો તું જતો આવો અને હોસ્ટેલેથી એને શ્યામને તેડતો આવ. એટલે હું તેડવા માટે ગયેલો અને હું જ્યારે ગયો ત્યારે એને પેટમાં તબિયત દુખતી હતી અને એણે ખુદે CCTV કેમેરા બી છે ત્યાં, તમે તપાસ કરી શકો છો. એને કીધું કે ભાઈ મને પેટમાં દુખે છે, દુખાવો ચાલુ છે. એ સંજોગોમાં બી એને અહીંયાના એક હરસર હતા, એને ગેટ પાસ બનાવી, એ રજા આપી અને પછી અમે રિક્ષામાં લઈ ગયા. રિક્ષામાં અમે ગયા એ દરમિયાન મેં શ્યામને પૂછેલું કે શ્યામ તને અચાનક આ તકલીફ કેમ પડી, શું થયું, અચાનક કેવી રીતે થયું? તો શ્યામે કીધું કે ભાઈ મને 3 દિવસથી જમવાનું નહીં ફાવતું,
ત્રણ દિવસથી એનો આ સવાલ આ જ વસ્તુ હતી આ કીધું એટલે મેં તરત જ બીજો સવાલ પૂછ્યો કે ભાઈ તો તે ગઈકાલે રાત્રે જમ્યો છો? એણે કીધું કે ભાઈ ગઈકાલે રાત્રે હું જમ્યો નથી, ગઈકાલે બપોરે જમેલો અને પછી રાત્રે કોઈ પ્રકારે જમ્યો નથી. અને બીજે દિવસે બપોરે એને દાળ ભાત લેવાનું કીધું હતું અને ભૂખા પેટે જે દવા લેવાની કીધી હતી એ લીધી અને જમીને જે દવા લેવાની હતી એ લીધી. એટલે એ મારા બેનને ત્યાં રોકાણો ત્યાં આવ્યા, દવા લીધી, જમ્યો અને 10-15 મિનિટની અંદર ફરી પાછો દુખાવો પડ્યો. અને એ દુખાવો પડ્યો એ દરમિયાન હું ને મારા બેન સેજલબેન પાઠક અમે બંને ભાઈ બેન ત્યાંથી રિક્ષામાં એને ઇમરજન્સીમાં લઈ ગયા હોસ્પિટલે, શ્રદ્ધા હોસ્પિટલ, કે જેને ટ્રીટમેન્ટ અધૂરી હતી. જે સમયે સ્કૂલ દ્વારા જે ટ્રીટમેન્ટ દેવામાં આવેલી હતી એને ટ્રીટમેન્ટ અધૂરી હતી એટલા માટે અમે લોકો ફરી પાછા ત્યાં લઈ ગયા. એ દરમિયાન એને કીધું કે ડૉક્ટર અત્યારે હાજર નથી, રવિવાર છે. તો ડૉક્ટરના ક્લિનિકવાળા જે સાહેબ હતા એણે ફોન કર્યો, એમને ફોન કર્યા બાદ એમને કીધું કે ભાઈ રવિવાર છે, આજે હું ના આવી શકું. બરાબર, એક જવાબદારીવાળો ડૉક્ટર આવા જવાબ દે છે, તમે સમજો વાતને. ત્યારબાદ એને કીધું કે સાહેબ એના મોઢામાંથી ઉલટી ચાલુ થઈ ગઈ છે, એને મોઢામાંથી ફીણ આવે છે, નાકમાંથી ફીણ નીકળે છે, તમે પરિસ્થિતિને સમજો અને ઉતાવળમાં અહીંયા પહોંચો. તો એક જ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ અત્યારે હું ના આવી શકું, તમને એવું લાગતું હોય તો વધારે ક્રિટિકલ છે તો તમે ઇનોક્યુડાવી દો, ઇનોક્યુડાવી દીધું. અને ત્યારબાદ એમ કહે કે તમને છતાં બી એવું લાગતું હોય કે તકલીફ પડતી હોય તો તમે બીજી હોસ્પિટલમાં જઈ શકો છો. પછી અમે બીજી હોસ્પિટલમાં ગયા, બીજી હોસ્પિટલમાં ગયા, ત્યાં બી ડૉક્ટર નહોતા, ખાલી કમ્પાઉન્ડર હતા. એણે કીધું કે અમે હાજરમાં અમે કંઈ એક્સેપ્ટ ના કરી શકીએ, આજે એ ડૉક્ટર છે નહીં, રવિવારની રજા છે. બરાબર, પછી એના બાદ ત્યારબાદ બીજી હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલે ગયા, મેડિકલ હોસ્પિટલે ગયા એ દરમિયાન ત્યાં સ્ટ્રેચર પર એને ઉપર લઈ ગયા અને ECG કરાવ્યું. ECG કરાવ્યું એમાં ટોટલી બ્લેન્ક રિપોર્ટ આવેલો, કેમ કે એને જ્યારે અમે શ્રદ્ધા હોસ્પિટલ લઈ ગયા હતા એ દરમિયાન જ એને ફીણા નીકળવાના ચાલુ થઈ ગયા હતા, ઉલટી ચાલુ થઈ ગઈ હતી અને એની પરિસ્થિતિ બહુ ગંભીર અતિશય ગંભીર બનતી જતી હતી. અને જ્યારે એને ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ શ્રદ્ધા હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું ને ત્યારે કોઈ પણ જાતના ચેકઅપ વગર સીધે સીધો બાટલો દેવામાં આવેલો છે. અને એ બી કોણ? ડૉક્ટર કિશન વેકરિયા કરીને છે, અને જેણે કોઈપણ જાતના ચેકઅપ કે રિપોર્ટ પ્રકાર વગર ડાયરેક્ટ સીધો બાટલો દીધો. અને બાટલો દીધા પછી એને ફરી પાછો હોસ્ટેલ જતો રહ્યો, હોસ્ટેલ મોકલી દીધો. એટલે આ ટોટલી એ વસ્તુ સ્કૂલ મેનેજમેન્ટની મોટામાં મોટી બેદરકારીને કારણે આ વિદ્યાર્થીનું જીવન ગયું છે, અમારા ભાઈનું જીવન ગયું છે. તો સમજી શકો છો કે હું સૌને અપીલ કરું છું કે આવા ધોળકિયા જેવા સ્કૂલને જે કરોડો રૂપિયા લીએ છે અને વિદ્યાર્થીની જવાબદારી નથી લઈ શકતા તેવી સ્કૂલને ચલાવવાનો અર્થ શું? હું વિનંતી કરું છું કે એ સ્કૂલ બંધ થવી જોઈએ ને કા એ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ જેને આ બધી વસ્તુ બની ગઈ જેની પાછળ. હવે સ્કૂલ બેદરકારી શું કામ કહીએ છીએ અમે? પહેલી વસ્તુ, 4 દિવસ થયા છોકરાને મજા નથી, એમના વાલીને કોઈ જાણ કરવા